સ્વાદગીર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી મુદ્દે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ફાયર એનઓસી ન લેવાયેલા બોડકદેવમાં આવેલા 30 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોન તથા પશ્ચિમ ઝોનમાં પણ કોમર્શિયલ યુનિટ સીલ કરવામાં આવ્યા છે. શ્રીજી ટાવરના દુકાનદારોનો ફ્લેટના ચેરમેન પર ભેદભાવ રાખી નોટિસ અંગે જાણ ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે. કોઈ પણ જાણ કરી નથી. એમનું ખાલી માત્ર એટલું કહેવું છે કે મેં વર્બલી એક બે જણને કીધું છે, પણ જયારે કોર્પોરેટ જયારે સોસાયટીમાંથી જે દિવસ આખા વર્ષના જે હિસાબો રજૂ કરે છે, આખી બેલેન્સ શીટ રજૂ કરે છે, લગભગ 7-8 પાનાની હોય છે, દુકાને દુકાને આવે છે, બરાબર. તો એ એક કાગળ એમને આપતા શું થતું હતું એ ખબર નથી પડતી મને. હા, ચેરમેન એક કાગળ કે નોટિસ આવી છે, તમારે એક મહિનામાં જે કરવું એ કરી દેજો. ફાયર એનઓસી મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નવા પશ્ચિમ ઝોનમાં જે બોડકદેવ વોર્ડ છે, બોડકદેવ વોર્ડમાં 30 જેટલા યુનિટ સીલ કરવામાં આવ્યા છે. શ્રીજી ટાવર છે જે બોડકદેવ ખાતે આવેલો છે, તેના 30 યુનિટ છે સીલ કરવામાં આવ્યા છે. કોર્પોરેશને વિવિધ ઝોનમાં આ કાર્યવાહી હાથ ધરી છે. મધ્ય ઝોનમાં પણ કેટલાક યુનિટ સીલ કરવામાં આવ્યા છે, સાથે પશ્ચિમ ઝોનમાં પણ 40 જેટલા યુનિટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે. શ્રીજી ટાવરની ખાસ કરીને વાત કરીએ તો શ્રીજી ટાવરમાં જે પણ યુનિટો સીલ થયા છે, તેમના માલિકનો આક્ષેપ છે કે એક માસ અગાઉ કોર્પોરેશન દ્વારા અપાયેલી નોટિસની જાણ સોસાયટીના ચેરમેન દ્વારા તેમને કરવામાં નથી આવી અને આ બાબતે તેઓ યોગ્ય પગલાં પણ લેશે. કેમેરામેન નિલેશ પટેલ સાથે મેહુલ દેસાઈ.